नमस्कार दोस्तों, तमे જોઈ રહ્યા છો નવસારી લાઈવ। નવસારીમાં આજે કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે, એટલે કે આજે આ બીજો કેસ નોંધાવા પામ્યો છે। આજે નવો કેસ નોંધાયો છે તે ખેરગામ તાલુકાના જામનપાડા ગામના 15 વર્ષીય બાળકનો કેસ છે, જેને અકસ્માત થતા ધરમપુર ખાતે સ્ટેટ હોસ્પિટલમાં સારવાર લીધી હતી। ત્યારબાદ તેને સારું થતા ઘરે લાવ્યા બાદ તેની તબિયત લથરી હતી। તબિયત લથરતા તે ચીખલી ખાતે આવેલી સેવા હોસ્પિટલમાં સારવાર અર્થે ગયો હતો, પરંતુ તેને કોરોનાના લક્ષણ દેખાતા તેને નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। ગઈકાલે રાત્રે તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેનો રિપોર્ટ અત્યારે પોઝિટિવ આવ્યો છે, એટલે કે 15 વર્ષના એક બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આજનો આ બીજો કેસ છે। અગાઉ એક 51 વર્ષીય મહિલા ગૌતમનગર વિજલપુરની રહીશ છે, તેનો પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો। આ મહિલા એક પોલીસ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેનું ચેકિંગ કરતા તેને પણ કોરોના પોઝિટિવ નીકળ્યો હતો। આમ આજે નવસારીના બે કેસ મળી કુલ કેસ થવા પામ્યા છે 36, જેમાંથી 11 સારવાર હેઠળ છે, એકનું મોત થયું છે અને 24 સાજા થઈને તેમના ઘરે જયા છે, એટલે કે 24 જણા સારા થઈ ગયા છે। ત્યારે આપણે સૌએ સલામત રહીએ અને ખાસ માસ્ક પહેરીને બહાર નીકળીએ। વારંવાર આપણને માસ્કની હું એટલા માટે યાદ કરાવું છું કે હું પણ માસ્ક પહેરવાનું ઘણીવાર ભૂલી જાઉં છું, ત્યારે આપણે આ માસ્ક પહેરવાની ટેવ પાડીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ અને શક્ય હોય તો કામ વગર બહાર ના નીકળીએ। નવસારી લાઈવ જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, અને ખાસ મારી વિનંતી છે જે લોકો સબસ્ક્રાઇબ કરે છે તે બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવીને બેલ પર તમે ક્લિક કરી દેજો, જેને લઈને અમે જેવું અપડેટ કરીએ એવું તરત જ તમને નોટિફિકેશન મળી જશે અને તમે તાત્કાલિક કોઈપણ સમાચારથી કોઈપણ ઘટનાથી તરત જ તમે અવગત થઈ જશો। તો ફરી એકવાર નવસારી લાઈવ આપને વિનંતી કરે છે કે આપ સબસ્ક્રાઇબ કરજો।